નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આરજીસી રાજ ગ્રુપ ઓફ ક્લાસીસની આ ચેનલમાં તમારું સ્વાગત છે. ધોરણ 9 વિષય ગણિત. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 4 ત્રિચલ સુરેખ સમીકરણનો અભ્યાસ કરવાનો છે. અભ્યાસ કરતા પહેલા જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો કે જેથી કરીને અમારા વિડીયો સમયસર મળતા રહે. સમીકરણ સમજતા પહેલા આપણે એક ચલ સુરેખ સમીકરણ ની વાત કરી લઈએ. તો એક ચલ સુરેખ સમીકરણ કે જેમાં એક ચલ હશે, તો લખીએ કે જેમાં એક ચલ હોય, એક જ ઘાત હોય તેવા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં વાત કરેલી છે કે જેમાં એક ચલ હોય, એટલે કે શું હશે, એક જ ચલ હશે અને ઘાત પણ કેટલી હોય છે, એક જ, એટલે કે એક જ ઘાત હોય તેવા સમીકરણ, એટલે કે તેવા સમીકરણ આપણે કહી શકીએ છીએ કે એક ચલ સુરેખ સમીકરણ કહીએ છીએ. જો જેનું આપણે ઉદાહરણ લઈ શકીએ છીએ કે એક્સ વત્તા 5 બરાબર 0, તો આમ ચલ આપણી પાસે શું છે, એક્સ જ છે, એટલે કે એક જ ચલ છે. અને ઘાત ની વાત કરીએ, એટલે અહીંયા જો આપણને ઘાત ના આપેલી હોય તો આપણે શું લઈએ છીએ કે એક ઘાત, એટલે કે માટે એની ઘાત શું આપેલી છે, કે એક જ ઘાત છે. માટે જે આ ઉદાહરણ છે તેનું છે કે એક ચલ સુરેખ સમીકરણનું ઉદાહરણ છે. આગળ વાત કરીએ તો દ્વિચલ સુરેખ સમીકરણની વ્યાખ્યા કે જેમાં બે ચલ હોય અને એક જ ઘાત હોય તેવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ લખે કે તેવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં કીધું છે કે જેમાં બે શું હોય છે, ચલ, એટલે કે બે ચલ હોય અને ઘાત કેટલી હશે, કે એક જ હોય, તેવા સમીકરણ આપણે શું કહીએ છીએ, દ્વિચલ સુરેખ સમીકરણ. તો ઉદાહરણની વાત કરીએ તો એક્સ વત્તા વાય વત્તા 7 બરાબર 0 છે. તો એક્સ અને વાય એ શું થાય, એમ કે આપણી પાસે બે ચલ છે, કે એક્સ અને વાય ચલ છે, અને એની ઘાતની વાત કરીએ તો બંનેની ઘાત કેટલી છે, આપણી પાસે એક જ છે. માટે જે ઉદાહરણ છે તેનું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ છે. તો એનું આપણે વ્યાપક સ્વરૂપ જોઈએ તો લખીએ દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ. તો વિદ્યાર્થી મિત્રો, વ્યાપક સ્વરૂપની વાત કરીએ તો લખીએ કે એક્સ વત્તા બીવાય વત્તા સી બરાબર 0. તો વિદ્યાર્થી મિત્રો, એક્સ વત્તા બીવાય વત્તા સી બરાબર 0, તો એક્સ એટલે કે એક્સ નો સહગુણક શું છે, આપણી પાસે એ છે. વાય નો સહગુણક શું છે, આપણી પાસે બી છે. અને જે સી છે શું છે, તે અચળ પદ છે, એટલે કે વ્યાપક સ્વરૂપ શું થયું આપણી પાસે, એક્સ વત્તા બીવાય વત્તા સી બરાબર 0. એટલે કે આ રીતે આપણે આગળના દાખલામાં શોધી 4.1 માં કે એ અને બી શું છે તે શોધવાના છે, કે ના સહગુણક, એક્સ ના સહગુણક શું છે, આપણી પાસે એ છે, અને વાય ના સહગુણક શું છે, બી છે, અને સી શું છે, એમ કે આપણી પાસે અચળ પદ છે. શોધે 4.1 એમાં પ્રશ્ન છે, નોટબુકની કિંમત પેનની કિંમત કરતા મોટી છે. દેલે જોઈએ કીધું છે કે નોટબુકની જે કિંમત છે પેનની કિંમત કરતા કેવી છે, બમણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. શું કીધું છે, કે આ જે વિધાન છે તે દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે શું છે દર્શાવવું છે. નહીં કીધું છે કે નોટબુકની કિંમત
કિંમત x તથા પેન ની કિંમત શું છે કે y એટલે કે નોટબુક ની જે કિંમત છે એ શું ધરાવવાનું છે x અને જે પેન ની કિંમત છે એ શું ધરાવવાનું છે કે y ધરાવવાનું છે તો લખી દઈએ અહીંયા ધારો કે નોટબુક ની કિંમત x છે અને પેન ની કિંમત y છે શું કીધું છે અહીંયા કે નોટબુક ની કિંમત પેન ની કિંમત કરતા શું છે બમણી છે તો લખી દઈએ કે નોટબુક ની કિંમત પેન ની કિંમત કરતા બમણી છે એટલે કે શું છે બે ગણી છે બમણી છે તો વિદ્યાર્થી મિત્રો નોટબુક ની કિંમત શું ધારેલું છે આપણે x ધારેલું છે એટલે કે x લે લઈએ બરાબર પેન ની કિંમત ને શું ધારેલું છે y છે ત્યાં શું લખી દઈએ છે y હવે શું લખ્યું છે નોટબુક ની કિંમત પેન ની કિંમત કરતા એટલે નોટબુક ની કિંમત પેન ની કિંમત કરતા કેટલી કેટલી છે બમણી છે એટલે આગળ આપણે શું મૂકવા પડશે બે કરતા ની આગળ શું આપેલું છે પેન ની કિંમત પેન ની કિંમત બરાબર શું ધારેલું છે આપણે y ધારેલું છે એટલે કે અહીંયા જેટલા આપણને કીધા બે ગણા ત્રણ ગણા કે ચાર ગણા તે આપણે શું છે કે જે કરતા ની આગળ કીધું હોય છે ત્યાં શું હોય છે મૂકવા ટુ વાય છે તો બરાબર ની આ બાજુ આવે તો શું થાય માઇનસ થાય તો x માઇનસ ટુ વાય બરાબર ઝીરો તો આપણે લખી શકીએ કે આપણી પાસે કેવું છે ax વત્તા બી સી આપણને શું છે કે ઝીરો આપે છે એટલે કે એ અને બી આપણને શું છે કે વ્યાપક સ્વરૂપે મળી જાય છે તો દ્વિચલ સુરેખ સ્વરૂપે કીધું છે તો કીધું કે આ વિધાને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે લખો તો શું છે કે x માઇનસ ટુ વાય બરાબર ઝીરો કે જે શું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવે છે પ્રશ્ન બે નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણને ax વત્તા by વત્તા c બરાબર 0 તરીકે દર્શાવો વિદ્યાર્થી મિત્રો અહીં કીધું છે કે જે આપણને સમીકરણ આપેલા છે તેને ax વત્તા by વત્તા c સ્વરૂપે શું છે કે દર્શાવવાનું છે અને દરેક કિસ્સામાં એટલે કે a b અને c ની કિંમત શોધો એટલે કે શું કીધું છે કે દરેક કિસ્સામાં એટલે કે જે સમીકરણ છે એમાં a b c શું શોધવાની છે એ કિંમત શોધવાની છે તો જો દાખલા નંબર 1 તો અહીંયા આપણે દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું છે કે 2x વત્તા 3 બરાબર 9.35 એટલે 5 ઉપર શું આપેલું છે 12 આપેલું છે આ જે લીટી છે એ શું છે એમ કે 12 છે એટલે આ જે સંખ્યા છે એ શું થાય કરે છે તો વારંવાર રિપીટ થયા કરે છે માટે એક સંખ્યા પર શું કરેલું છે 12 કરેલું છે તો આ બરાબર ને આ બાજુ કેવી છે પ્લસ છે 9.35 5 ઉપર શું છે 12 છે તો એ સંખ્યા કેવી છે ધન છે જો એને બરાબર ને આપણે આ બાજુ મૂકી દઈએ તો શું થશે એમ કે સંખ્યા માઇનસ થઈ જાય તો લખી દે 2x વત્તા 3y માઇનસ 9.5 એટલે 5 ઉપર 12 છે બરાબર 0 તો વિદ્યાર્થી મિત્રો કે એ આપણી પાસે દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે આ રીતે કે ex વત્તા by વત્તા c બરાબર 0 છે આ શું છે એમ કે વ્યાપક સ્વરૂપ છે તો એની વાત કરીએ તો a બરાબર કેટલા છે આપણી પાસે 2 છે તો લખી દઈએ a બરાબર 2 b બરાબર કેટલા થશે 3 તો લખી દઈએ b બરાબર 3 અને c ની કિંમત c બરાબર કેટલા થશે માઇનસ 9.35 અને 5 ઉપર શું છે એમ કે 12 છે તો લખી દઈએ c બરાબર માઇનસ 9.35 5 ઉપર શું છે એમ કે 12 શું કીધું છે દરેક કિસ્સામાં a b અને c ની કિંમત શોધવાની છે તો a બરાબર કેટલા મળી ગયા 2 b બરાબર કેટલા મળી ગયા આપણને 3 અને c બરાબર માઇનસ 9.35 અને 5 ઉપર શું છે એમ કે 12 છે આગળ વાત કરીએ દાખલા નંબર 2 x માઇનસ y ના છેદમાં 5 માઇનસ 10 બરાબર 0 છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે x અને y બે ચલ તો આપી દીધા છે એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ છે અને c ની કિંમત પણ આપેલી છે તો શું છે એમ કે આપણે શોધવાનું છે તો અહીં આપણે લખી દઈએ x માઇનસ અને આ રીતે પણ લખી શકે 1 ના છેદમાં 5 y માઇનસ 10 બરાબર શું થઈ ગયા 0 વ્યાપક સ્વરૂપ શું છે આપણી પાસે આનું ax વત્તા by વત્તા c બરાબર 0 તો એની વાત કરીએ તો કે x નો સહગુણક કઈ આપણને આપેલો નથી એટલે કે a બરાબર શું થશે 1 થાય તો a બરાબર લખી દઈએ છે 1 b ની વાત કરીએ તો b બરાબર b નો સહગુણક અહીંયા શું આપેલો છે 1 ના છેદમાં 5 છે પણ કેવા છે માઇનસ એટલે b ની કિંમત શું થશે માઇનસ 1 ના છેદમાં 5 અને c ની વાત કરીએ તો c શું છે આપણી પાસે માઇનસ 10
तो लखी दे सी बराबर माइनस दस। तो विद्यार्थी मित्रों यहाँ पर ए बी और सी की किंमत मिली गई ए बराबर ए बी बराबर माइनस एक ना से इतना पास ने सी बराबर माइनस दस। दाखला नंबर थ्री माइनस टू एक्स वत्ता थ्री वाई बराबर चौदह। विद्यार्थी मित्रों यहाँ पर ने ए बी और सी की त्रण की किंमत आप दीदी थी तो आप व्यापक स्वरूप लखी ने पड़े शू है कि ए बी और सी त्रण की किंमत शू है कि अलग अलग मिलती हुई। तो अहियां से आपके पास माइनस टू एक्स वत्ता थ्री वाई प्लस छ से बराबर यहाँ पर जो है तो शू है माइनस तो लखी दे माइनस छ बराबर जीरो। और द्विचल स्वरूप समीकरण है यू आपके पास व्यापक स्वरूप है एक्स वत्ता बी वाई वत्ता सी बराबर शू है कि सी। तो एनी किंमत कितनी से आपके पास माइनस पे आगे सो आपेला है माइनस आपेला है तो लखी दीजिए ए बराबर माइनस पे बी की बात करिए तो बी बराबर कितना मिली जैसे कि त्रण पर केवल त्रण है प्लस त्रण है तो लखी दीजिए बी बराबर प्लस त्रण। और सी की जो बात करिए तो सी बराबर सी की किंमत शू थे कि माइनस छ तो लखी दीजिए कि सी बराबर माइनस छ। देखिए ए किंमत माइनस बे बी की किंमत त्रण और सी की किंमत कितनी मिली गई माइनस छ। अगर बात करिए दाखला नंबर चार एक्स बराबर त्रण वाई आपेला है विद्यार्थी मित्रों यहाँ पर पूछो कि एक्स बराबर त्रण वाई चले ए बी सी आगे शू है कि त्रण वस्तु शोधवानी है तो आ रीते आप लखी सकिए एक्स माइनस थ्री वाई बराबर जीरो। तो अहीं आपने अचल पद आपेलू नहीं तो अचल पद आप शू लई लीए कि जीरो तो एक्स माइनस त्रण वाई वत्ता जीरो बराबर शू लई लीए कि जीरो। व्यापक स्वरूप शू है आपणी पासे एक्स वत्ता बी वाई वत्ता सी बराबर जीरो। तो ए ની કિંમત હવે x ની આગળ કોઈ સહગુણક આપેલું નથી એટલે માટે શું લઈ લેવાનું છે આપણે a તો લઈ લઈએ કે a બરાબર શું છે 1 b બરાબર કેટલા થશે માઈનસ 3 અને c ની જો વાત કરીએ તો c ની કિંમત આપણને આપેલી નથી માટે શું લઈ લઈએ છે કે 0 એટલે કે 0 લઈએ કે ના લખી કોઈ ફરક પડતો નથી એટલે a ની કિંમત મળી ગઈ 1 b ની કિંમત કેટલી મળી ગઈ માઈનસ 3 અને c ની કિંમત શું મળી જાય છે એમ કે 0 કે જે આપણે દ્વિચલ સ્વરૂપ સમીકરણમાં ए बी सी त्रणेयनी शू है कि किंमत मिली जाए। विद्यार्थी मित्रों अहीं सुधी 4.1 पूर्ण थाय छे। हवे बाकीना दाखला नी प्रेक्टिस तमारे जाते करवानी छे कि जेथी करीने दाखला में वधारे समझ पड़े। थैंक्स फॉर वॉचिंग।